એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ ફી મુદ્દે આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રજિસ્ટ્રારને આવેદન પત્ર આપ્યું હતું, જેમાં મુખ્યત્વે બે મુદ્દાને લઈને રજૂઆત કરાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયામાં 50% જેટલા વિદ્યાર્થીઓને મેસેજ આવ્યો છે અને બીજા 50% જેટલા વિદ્યાર્થીઓને મેસેજ મળ્યો નથી. સાથે જ FI ફીમાં ઇન્સ્ટોલમેન્ટ કરી અપાય તેવી રજૂઆત કરી દ્વારા બે મુદ્દાને લઈને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમાંથી એક મુદ્દો એ છે કે વિદ્યાર્થીઓના એડમિશન સંબંધિત ઘણા સમયથી મેસેજ આવી ગયો છે, તેમાંથી 50% જેટલા વિદ્યાર્થીઓને હજુ સુધી સંબંધિત મેસેજ નહીં આવ્યો. અને બીજું એ કે જે FI ફીઝ આપવામાં આવી છે તે ફીઝમાં ઇન્સ્ટોલમેન્ટ દરેક ફેકલ્ટી અને દરેક બિલ્ડિંગ વાઇઝ કરી આપવામાં આવે તે મુખ્યત્વે માંગ હતી. તેમાં રજિસ્ટર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમાં જલ્દીથી જલ્દી ઇન્સ્ટોલમેન્ટ વિદ્યાર્થી મિત્રોને કોઈ સરળતાથી ભરી શકે તે માટે રજૂઆત કરવામાં આવી છે. કૃષિક મકવાને એબીવીપી કાર્યક્રમ MS યુનિવર્સિટીની રજિસ્ટ્રાર ડૉક્ટર KM ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ફીમાં ઇન્સ્ટોલમેન્ટ સંદર્ભે તેમજ ફી ભરવાની ટાઈમ અવધિ વધારાય તેવી રજૂઆત કરી છે, તો તે અંગે યોગ્ય કાર્યવાહી થશે. રાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના એડમિશન પ્રોસેસ અત્યારે ચાલુ છે. વિદ્યાર્થીઓ આજે બે રજૂઆત લઈને આવ્યા હતા. એ વિદ્યાર્થીઓની જે ફીઝ લેવાય છે એ ફીઝની અંદર ઇન્સ્ટોલમેન્ટ કરી આપવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને થોડી સરળતા રહે ફીઝ ભરવા માટે થઈ. બીજો મુદ્દો એમનો એ હતો કે ફી ભરવા માટે થઈ અને એની ટાઈમ લિમિટ છે એ એક્સટેન્ડ કરવામાં આવે. તો આ બંને વિદ્યાર્થીઓના મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને બે પ્રકારની સવલત આપશે કે જે એમની સેમિસ્ટરની ફીઝ છે કે યરની ફીઝ છે એના ઇન્સ્ટોલમેન્ટ પણ ગ્રાહ્ય રાખ્યા છે, એટલે વિદ્યાર્થીઓ ઇન્સ્ટોલમેન્ટમાં ભરી શકશે. અને જરૂર પડે વિદ્યાર્થીઓને વધારે સમય જોઈતો હોય ફી ભરવા માટે થઈને તો પોસિબલ એક્સટેન્શન પણ વિદ્યાર્થીઓ માટે થઈ અને ડેડલાઇનની અંદર કરી આપશે.